જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. લાકડીના કુડા અને ઇસચાલા આદર્શ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાકડી તાલુકાના કુડા ગામે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ થકી લોકોના સ્વાસ્થ્ય સારું રહે, લોકો તંદુરસ્ત રહે, માનસિક તણાવ મુક્ત રહે, લોકોમાં યોગ વિશે જાગૃતિ આવે અને અનુસરે હેતુથી ખાસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુડા ખાતે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં કુડા ખાતે લાકડી ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના ઇન્ચાર્જ દિનેશભાઈ કાપડી અને દિનેશભાઈ સોલંકી તેમજ લક્ષ્મણસિંહ ઝાલા અને રામજીભાઈ દેસાઈ અને યુવાનો જોડાયા હતા. અમીરભાઈ સુધાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે લાકડી તાલુકાના મીડિયા સેલ દ્વારા, ભાજપના મીડિયા સેલ દ્વારા કુડા ગામની અંદર યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર કેટલા લાકડી તાલુકાના યુવાનો જોડાયા હતા અને યોગા કરી અને શરીર તંદુરસ્ત રહે તે માટેનો લોકોને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે યોગા કરવાથી અનેક પ્રકારની જે બીમારીઓ હોય છે તે બીમારીઓ દૂર થાય છે અને જે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે તેની ઉજવણી કરી હતી.